subscribe now and press the bell icon. Never miss an update. नमस्ते विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। गंगोत्री स्कूल गोंडल में आप सबनु हार्दिक स्वागत छे। बाळ मित्रों, धोरण 4 नी अंदर आपणे अभ्यास करी रह्या छीए प्रकरण नंबर 10 पेटर्न नी रमत। आ प्रकरण नी अंदर आजे आपणे प्रश्न नंबर 14 पेटर्न आगळ वधारो तेना विशे अभ्यास करवानो छे। तो सौ प्रथम आपणे पेटर्न दोरता शीखीए, त्यार पछी आपणे तेमां रंग करीशुं, बराबर छे? चलो हवे अहींया जो पहेला आवी रीते तमारे सरस मजानी स्केलनी मददथी आवी रीते आ जॉइंट करी देवानुं थशे, बराबर छे? आवी रीते आखे आखो भाग अहींया पण आवी रीते बे टपका जॉइंट करी देवाना, बराबर। અહીંયા પણ એવી જ રીતે પહેલેથી લઈને છેલ્લા ટપકા સુધી જો સ્કેલની મદદથી તમારે વ્યવસ્થિત રીતે ટપકા જોઈન્ટ કરવાના થશે। હવે શું કરવાનું? તો કે હવે જો આ ટપકાથી એકદમ આમ વચ્ચે આવે તે રીતે આમ કરવાનું, દરેકમાં આપણે એવી જ રીતે કરીશું। દરેક ટપકાથી જોતા જજો, વ્યવસ્થિત જોવાનું છે, અને આ જે આખી લાઈન આમ સીધી આવે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। વ્યવસ્થિત જોતું જવાનું છે અને કરતું જવાનું છે, થઈ ગયું? એવી જ રીતે હવે અહીંયા કરવાનું, બરાબર। આ ઉપર નીચે સરખું રહે, આ લાઈન સીધી રહે તેનું બંને બાજુથી ધ્યાન રાખવાનું। જુઓ, સરસ મજાની આવી રીતે પેટર્ન બનાવી લેવાની, બનાવી લીધી। હવે નીચે પણ એમ જ છે, જુઓ અહીંયાથી આમ, અહીંયાથી આમ, અહીંયાથી આમ, અહીંયાથી આવી રીતે। તો આખી આકૃતિ આપણે આવી જ રીતે કરતા જશું। જુઓ, આવી રીતે આખી આકૃતિ કરતી જવાની છે। મારે ક્યાંક ક્યાંક અડાવડું થશે, પણ તમારે એકદમ પરફેક્ટ જ કરવાનું છે। જુઓ આવી રીતે, બરાબર। આખી પેટર્ન વ્યવસ્થિત તમારે એવું હોય તો અહીંયા એક લાઈન પણ તમે આછી આછી, એકદમ આછી આંકી શકો, પણ જરૂર નથી લાઈન આંક્યા વગર જ કરવું, જેથી કરીને આપણને વ્યવસ્થિત ડ્રોઈંગ કરતા આવડે। થઈ ગયું? હવે શું કરવાનું? તો કે હવે રંગ પૂરી લઈએ। ચાલો સૌથી પહેલા આપણે સ્કાય કલર પૂરીએ। જો એક મૂકીને એકમાં પૂરેલો છે, તો પહેલા આપણે અહીંયા પૂરીએ સ્કાય કલર સરસ મજાનો। આખે આખા આ ભાગની અંદર આપણે સ્કાય રંગ પૂરી નાખીએ, સરસ રીતે કરી નાખ્યો। અહીંયા અધૂરો છે તે પૂરો કરી લઈએ। અહીંયા અધૂરો છે તે કરી લઈએ, બરાબર। હવે આવશે એક મૂકીને, એક મૂકીને એક સ્કાય કરવાનો છે, તેથી એક મૂકીને એક કરી લઈએ, બરાબર। સરસ મજાનો પેન્સિલની મદદથી આછો રંગ પૂરવાનો છે। ઓકે, આવી રીતે સરસ મજાનો, જુઓ કેવું સરસ લાગવા માંડ્યું, લાગે છે ને? ધ્યાન રાખીને રંગ જે છે તે આકારની બહાર ન જાય તેનું ધ્યાન રાખો। હવે બાજુમાં પેન્સિલ કલર જેવો ગ્રે કલર પૂરેલો છે, જો તમારી પાસે તમારા પેન્સિલ કલરની અંદર આવો ગ્રે કલર અવેલેબલ હોય તો પૂરો, નહીં તો સાદી પેન્સિલથી જ ખૂબ સરસ થશે। જુઓ, હું સાદી પેન્સિલથી જ કરું છું, તમે પણ સાદી પેન્સિલથી જ કરજો। એકદમ આછી દૂર પેન્સિલ પકડી રાખવાની અને આવી રીતે એકદમ આછી આછી, જરા પણ વજન દીધા વગર, કોઈ પણ પ્રકારનું વજન આપ્યા વગર જેટલી પેન્સિલ ચાલે એટલી જ ચલાવવાની। આવી રીતે આ ભાગ પૂરો કરી લેવાનો। હવે બાકીના જેટલા ખાલી ખાના છે વાદળી રંગની વચ્ચેના, જેટલા પણ ખાલી ખાના છે તે દરેક ખાના આપણે આ રીતે પૂરા કરી લેશું, બરાબર છે? જુઓ, થોડો મારાથી વધારે વજન દેવાઈ ગયો તો ડાર્ક થઈ ગયું, પણ વજન વધારે દેવાનો નથી। મેં એટલે જ કર્યું જેથી કરીને હું દર્શાવી શકું કે તમે જો વધારે વજન દેશો તો કેવું દેખાશે। એકદમ લાઇટ જ આપણે રાખવાનું છે,
બરાબર છે, આવી રીતે જ્યાં જ્યાં પણ આ બંનેની વચ્ચે જ્યાં પણ ખાલી ભાગ છે ત્યાં પેન્સિલ દૂરથી પકડવાની, જો મેં કેટલી દૂરથી પકડેલી છે તેટલી જ દૂરથી પેન્સિલ પકડવાની અને તમારે આ બધા જ ખાના જે છે તે પૂરા કરી લેવાના રહેશે. બરાબર, જુઓ દેખાય છે ને આપણે એક ક્લિયર પેટર્ન દેખાય છે, અને મેં તો હજી સ્કેલની મદદથી કરેલું નથી એટલે ક્યાંક ક્યાંક થોડું થોડું આડા અવળું થઈ ગયેલું છે, પણ તમે એકદમ વ્યવસ્થિત જો સ્કેલની મદદથી કરશો તો તમારે તો ખૂબ જ સરસ દેખાવ આવશે આનો. અને દરેક વિદ્યાર્થીએ અત્યારે કરવું હોય તો પણ વાંધો નહીં, સ્વાધ્યાય પોથીનું જ્યારે ઉતારવાનું પેજ આવે ત્યારે કરવું હોય તો પણ વાંધો નહીં, વિડીયો જોતા જોતા મારી સાથે સાથે કરવું હોય તો પણ વાંધો નહીં, પણ કરવાનું છે દરેકે. કોઈ પણ વિદ્યાર્થી આની અંદર આળસ કરશે નહીં, દરેક વિદ્યાર્થીએ કરવાનું જ છે. બરાબર છે, જો અહીંયા પાછળ બાકી રહે છે તેમાં પણ વ્યવસ્થિત રીતે આવી રીતે રંગ પૂરી લેવો. જો આખી પેટર્નમાં રંગ પૂરાઈ જશે પછી તે ખૂબ સરસ લાગશે, તમે સ્કેલની મદદથી કરેલું હશે તો તે તો ખૂબ જ સરસ. જુઓ હવે તમે અહીંયા કોઈ કાગળ લઈને આવી રીતે કરી નાખો ને તો પણ જો સરસ થઈ જશે, પણ ધ્યાન રાખવાનું કે તમારો કાગળ કે આંગળી જે છે તે વાદળી રંગમાં ના જાય, નકર તેની અંદર ડાગા થઈ જશે. આવી રીતે તમે ફેરવી દો ઉપર હાથ એટલે સરસ મજાનું. જુઓ કેટલી સરસ આપણી પેટર્ન થઈ ગઈ ને, અને અહીંયા વાદળી રંગ હજી બાકી રહી ગયેલો છે ત્યાં પણ આપણે પૂરી નાખીએ. અહીંયા પેટર્ન અધૂરી રહી છે કારણ કે આપણું ચિત્ર પૂરું થઈ જાય છે, બોર્ડર આવી જાય છે એટલે ત્યાં પણ આપણે વાદળી રંગ કરી નાખીએ. તો આવી રીતે દરેક વિદ્યાર્થીએ આ પેટર્ન પૂરી કરવાની છે. હવે ત્યાર પછીની વર્તુળની પેટર્ન પર આવીએ. તો પેલા દરેકે આવી રીતે કરી લેવાનું. જુઓ સ્કેલ અને પેન્સિલની મદદથી આવી રીતે જે આ ભાગ છે તે ભાગ કરી લેવાનો રહેશે. આવી રીતે અહીંયા જોતું જાવું, વિડીયોમાં ધ્યાન રાખવું ખાસમ ખાસ. બીજી વખત પણ તમે તમારી રીતે વિડીયો પ્લે કરીને પણ દોરી શકશો, પણ એક વખત તો તમારે જોઈ જ લેવાનું કે મેડમે કેવી રીતે દોરેલું છે. પછી નહીં આવડે તો અહીંયા પેટર્નમાં તમારી ડિઝાઇન એકદમ સરસ મજાની વ્યવસ્થિત નહીં થાય, કારણ કે ટપકા છે એટલે ટપકાને ધ્યાનમાં રાખીને જ આપણે દોરવાનું થાય. જુઓ આવી રીતનું થવું જોઈએ, તમે સ્કેલની મદદથી કરશો એટલે ખૂબ સરસ થશે. બરાબર છે, આવી રીતે વ્યવસ્થિત સરસ મજાનું. આ સીધી લાઈન તમારે પહેલા કરી લેવી હોય તો પણ વાંધો નહીં, એમ પણ તમે કરી શકો આવી રીતે આખી સીધી લાઈન. બરાબર, જુઓ આવી રીતે હવે અહીંયાથી અહીંયા જોડવાનું, અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા, ફરી પાછું અહીંયાથી અહીંયા આવશે, અહીંયાથી અહીંયા આવશે, અહીંયાથી અહીંયા આવશે અને અહીંયાથી અહીંયા આવશે. બની ગયું. હવે શું કરવાનું છે તો કે હવે તમારે પરિકરની મદદથી, શેની મદદથી, પરિકરની મદદથી, જો પરિકર ના ફાવે તો જાતે એકદમ ગોળ થાય તેવી રીતે વર્તુળ આવી રીતે કરવાનું છે. જો હું પરિકરની મદદ વગર જ કરું છું પણ મારે કેટલું સરસ ગોળ થયું, જો તમારે પરિકરની મદદ વગર આવું ગોળ થાય તો જ તમારે પરિકરની મદદ વગર કરવાનું, નહીં તો પરિકરની મદદથી. આવી રીતે પણ જો પહેલા એક ભાગ આ ગોળ કરી લીધો, હવે બીજો ભાગ ગોળ કરી લીધો, હવે ત્રીજો ભાગ ગોળ કરી લીધો, હવે ચોથો ભાગ ગોળ, આવી રીતે તમે કરશો તો પણ તમારું વર્તુળ સરસ મજાનું થઈ જશે. પછી એક વખત આખે આખા વર્તુળ પર આવી રીતે પેન્સિલ ફેરવી દેવાની જેથી જ્યાં જ્યાં કટકો થયો હોય તે સરસ રીતે જોઈન્ટ થઈ જાય અને ત્યાં અણીવાળો ભાગ કે ખાંચાવાળો ભાગ દેખાય નહીં. બરાબર, આવી રીતે જુઓ થઈ ગયું.
આવી રીતે તમે સરસ મજાનું વર્તુળ બનાવી શકો છો અને ડિઝાઇન પણ હમણાં આપણે રંગ પૂરશું એટલે ખૂબ સરસ લાગશે. બરાબર, આવી રીતે આખે આખું વર્તુળ જે છે તે તમારે પહેલા બનાવી લેવાનું થશે. અહીંયા અડધું અડધું વર્તુળ થશે, અહીંયા આખું વર્તુળ નહીં થાય. હવે શું કરવાનું તો કે હવે તેમાં આપણે રંગ પૂરીશું. બરાબર, સરસ મજાનો આપણે રંગ પૂરીશું. આખાની અંદર કરવાનો છે વાદળી રંગ, પણ ફક્ત અને ફક્ત પેન્સિલ કલર અથવા મીણિયા કલરનો જ ઉપયોગ કરવાનો છે. કોઈ પણ વિદ્યાર્થી જે છે તે સ્કેચપેન રંગનો ઉપયોગ કરશે નહીં. આખે આખું પ્રકરણ આપણું ખૂબ સરસ મજાનું છે, પેટર્નની રમત જે છે તે આપણે સરસ મજાની ડિઝાઇનો બનાવી, સરસ મજાના સંદેશાઓ જોયા, સરસ મજાની જો આવી સરસ મજાની આપણે પેટર્નો પણ દોરીને અને એની અંદર રંગ પણ પૂર્યો, ડ્રોઈંગ સાથે સાથે મેચ થઈ ગયું. ગણિત ગમ્મત આપણા વિષયનું નામ છે, તેવું જ થઈ ગયું, ગમ્મત સાથે ગણિત. પણ દોરવાનું છે દરેક વિદ્યાર્થીએ સરસ. બરાબર, અત્યારથી જ ચાલુ કરી દેજો જેથી કરીને સ્વાધ્યાય પોથીમાં ઉતારવાનું આવે ત્યાં સુધીમાં તમારે થઈ જાય. કારણ કે વિડીયોની અંદર હું એ તમને શીખવાડી જ દીધેલું છે, તેથી દરેકે આવી રીતે વ્યવસ્થિત કરી લેવાનું છે. આછો જ રંગ પૂરવો બને ત્યાં સુધી, કારણ કે જેમ આછો રંગ હશે તેમ જ સરસ લાગશે, ઘાટા રંગથી તે સારો દેખાવ આવશે નહીં. આછો જ રંગ આપણે પૂરીશું. બરાબર, આખા આખી પેટર્નની અંદર આવી રીતે રંગ પૂરી લેવાનો છે. રંગ પૂરતા પૂરતા આપણે ધ્યાન રાખશું કે રંગ જે છે તે વર્તુળની બહાર નીકળી ના જાય. કોઈ સિક્કો હોય તમારી પાસે કે જે બરાબર અહીંયા આપેલું છે, આ વર્તુળ જે છે તે વર્તુળના માપનો જ હોય, તો તમે તેની મદદથી પણ વર્તુળ કરી શકો છો. બરાબર છે, પરિકરની મદદથી પણ કરી શકો છો, અહીંયાથી લઈને અહીંયા સુધીનું માપ રાખી દેવાનું, તે રીતે પણ તમે અહીંયા કરી શકો છો. જુઓ, અહીંયા આપણે બાકી રહી ગયેલું છે ઊભા લીટા કરવાનું, ઊભી લાઈન ડ્રો નથી કરેલી. ઓકે, આવી રીતે વ્યવસ્થિત રીતે થઈ ગયું. હવે ત્યાર પછીની પેટર્ન આપણે જોઈએ. ત્યાર પછીની પેટર્ન જે છે તે એક રીતે જોવા જઈએ તો તમને જોતા જોતા અઘરી લાગશે, પરંતુ છે સાવ એટલે સાવ સહેલી. બરાબર, સાવ સહેલી પેટર્ન છે. જુઓ, ફક્ત અને ફક્ત જોતું જવાનું. અહીંયા કરેલું છે, હવે અહીંયાથી આવી રીતે આવશે, અહીંયાથી આવી રીતે. બધા ખાસ ધ્યાન રાખજો, અહીંયા ખાસમ ખાસ જો આવી રીતે સ્ટાર બનવો જોઈએ. અહીંયા સ્ટાર અધૂરો છે તો અહીંયાથી આમ કરવાનું થશે, ત્યાંથી ફરી પાછું એના પછીના ટપકે, ત્યાંથી અહીંયા, અહીંયાથી અહીંયા અને આવી રીતે દરેક સ્ટારમાં એવી જ રીતે કરવાનું થશે. જુઓ, વ્યવસ્થિત બધા જ વિદ્યાર્થીઓ વ્યવસ્થિત અહીંયા જ ધ્યાન આપશે, નહીં તો સ્ટાર કરવામાં તમને તકલીફ પડશે અને એક વખત જો ઇરેઝ કરવું પડ્યું તો એકદમ ગંદુ થઈ જશે અને તમને વ્યવસ્થિત આ દોરવામાં મજા આવશે નહીં. બરાબર છે, તો આવી રીતે કરવાનું થાય. ચાલો, અહીંયા આવી રીતે થશે, અહીંયાથી આમ, અહીંયાથી આમ, અહીંયાથી આમ. ખાસ ધ્યાન રાખજો, આ બીજી લાઈનમાં તો ખાસમ ખાસ ભૂલ પડવાની શક્યતાઓ છે, કોઈને પણ ભૂલ પડવી ના જોઈએ. વ્યવસ્થિત હું જેમ દોરું છું તે એક વખત જોઈ લેવું, બધાએ વ્યવસ્થિત ટીચર કેમ દોરે છે જોઈ લેવું, અથવા તો તમે આ વિડીયો જોતા જોતા મારી સાથે પણ દોરી શકો છો. બરાબર,
વિડિયો જોતા જોતા તમે મારી સાથે પણ દોરી શકો છો. જો આવી રીતે અહીંયા મારે પણ ભૂલ પડી છે, તમારે પણ ભૂલ પડવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે બરાબર હજી કહું છું બાળમિત્રો, વ્યવસ્થિત ધ્યાન રાખીને જ ડ્રો કરવાનું છે, બરાબર છે? ચાલો અહીંયા આપણે પહેલા પૂરું કરી દઈએ. આવી રીતે વ્યવસ્થિત પહેલા એક લાઈન આખી પૂરી કરવાની, જેથી કરીને ભૂલ પડે નહીં. શું કરવાનું? એક લાઈન પહેલા આખે આખી પૂરી કરી દેવાની, અને બને ત્યાં સુધી પહેલા આછું આછું કરવું. ત્યાર પછી જો તમારો સ્ટાર એકદમ વ્યવસ્થિત થઈ ગયો તો પછી તમારે ડાર્ક કરવાનું રહેશે, બરાબર છે? અહીંયા છેલ્લે આપણો સ્ટાર બનશે નહીં, અધૂરો બનશે. હવે નીચે જોઈએ ફરી પાછા. અહીંયાથી આમ કરવાનું થશે, અહીંયાથી આમ થશે, અહીંયાથી આમ થશે, અહીંયાથી આમ. હું ડાર્ક એટલા માટે કરું છું કે આ પેટર્નની અંદર તમને વ્યવસ્થિત રીતે દેખાય કે કેવી રીતે કરેલું છે, નહીં તો તમને ખ્યાલ નહીં આવે, બરાબર? ચાલો આ વચ્ચે જે ભાગ આવે ત્યાં જ આવી રીતે કરવાનું છે. ઉપરનામાંથી જોતું છે, અહીંયાથી આમ, અહીંયાથી આમ, ફરી પાછું આવી રીતે. ચાલો અહીંયાથી આવી રીતે અહીંયા વચ્ચે કરવાનું, બંને બાજુ લાઈન આવી રીતે, બરાબર? ચાલો વચ્ચે બંને બાજુ લાઈન, અહીંયાથી આ આકાર પૂરો કરવાનો, અહીંયાથી આમ જવાનું, બરાબર? અહીંયાથી નહીં જવાનું થાય, અહીંયાથી આવશે, અહીંયાથી આ બાજુ, પછી પાછું અહીંયા આ બાજુ, અહીંયાથી પણ આ લાઈન, બે ટપકા નીચે જવાનું, ફરી પાછું બરાબર વચ્ચે જવાનું થશે, બંને બાજુ લાઈન, અહીંયા આ શેપ પૂરો કરવાનો, આ બાજુ, આ બાજુ, અહીંયાથી આમ, આમ અને આવી રીતે. તો આખે આખી આપણી પેટર્ન પૂરી થઈ ગઈ, અને અહીંયા આવી રીતે દરેકમાં આ અધૂરું આવશે. જો અહીંયા નીચે ટપકા ચાલુ હોત તો આ રીતે પેટર્ન આગળ વધત, પણ નીચે ટપકા ચાલુ છે નહીં. હવે શું કરવાનું છે? તો કે હવે જેટલો સ્ટાર બનેલો છે એ સ્ટારની અંદર જ આપણે વાદળી રંગ પૂરવાનો છે. તો થોડા ખાનામાં અત્યારે હું તમને અહીંયા પૂરી દઉં છું, પૂરીને દેખાડું છું. પછીના બાકીના ખાનામાં તમારે જાતે, પહેલા તો સ્ટાર જે હોય ને તેની ફરતે જો આવી રીતે આઉટલાઇન કરી લેવાની. ચાલો દરેકે પહેલા જે સ્ટાર છે, જે ટૂંકમાં જેની અંદર તમારે રંગ પૂરવાનો છે, તેમાં આઉટલાઇન કરી લેવાની. પેલા સ્ટારમાં રંગ પૂરી લેવાનો, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે કેવી રીતે કરવાનું છે. ત્યાર પછી બીજો સ્ટાર, ફક્ત સ્ટારની અંદર જ પૂરવાનો છે. એટલે પેલા દરેકે આઉટલાઇન કરી લેવી, જેથી કરીને આપણને ખ્યાલ આવે કોઈ અન્ય ભાગમાં, એટલે કે આની અંદર રંગ ન પૂરાય છે એવું ધ્યાન રાખવાનું, બરાબર? તો જ સરસ પેટર્નમાં દેખાવ આવશે. જો તમે આખામાં રંગ પૂરી નાખશો તો દેખાવ આવશે નહીં. સૌથી પહેલા આપણે બોર્ડર કમ્પ્લીટ કરી લઈએ. આવી રીતે બોર્ડર થઈ ગઈ કમ્પ્લીટ. ઓકે, જો ફક્ત અને ફક્ત સ્ટારમાં જ રંગ પૂરવાનો છે બાળ મિત્રો, ધ્યાન રાખજો બહાર નીકળી ના જાય, નહીં તો તમારી દોરવાની અડધી કલાકની, એક કલાક તમે જેટલો સમય લીધો હશે દોરવામાં, તે મહેનત જે છે તે પાણીમાં જશે, બરાબર છે? આપણે ચાલો કાંઈ વાંધો નહીં, આપણે ભલે લેક્ચર થોડો મોટો ચાલે, આપણે બધા જ સ્ટારમાં રંગ પૂરી દઈએ એટલે તમને ખ્યાલ આવે કે કેવો દેખાશે આખો ભાગ જે છે તે કેવો દેખાશે. આવી રીતે સરસ મજાનો જુઓ, આપણે રંગ પૂરી લીધો, બરાબર? પેલા બંને લાઈન આપણે પૂરી કરી લઈએ, બે લાઈન પૂરી કરી લઈએ, ત્યાર પછી આપણે ત્રીજી લાઈનમાં આગળ વધશું.
ધ્યાન રાખતું જવાનું છે કે કઈ બાબતનું? રંગ બહાર નીકળી ન જાય અને સ્ટારમાં જ રંગ થાય. આછો રંગ પૂરવો, ઘાટો પૂરવો, પણ અતિશય ઘાટો ના પૂરવો, બરાબર છે? વચ્ચે વચ્ચે તમે પેન્સિલ કલર, મીણિયા કલર જેનાથી રંગ કરતા હોય એનાથી, પેન્સિલ કલર હોય તો જો તેની અણી જે છે તે થોડી ઓછી થઈ જાય તો તરત જ અણી કાઢી લેવી, જેથી કરીને તમે વ્યવસ્થિત અને સારો રંગ પૂરી શકો. શાર્પ, એકદમ શાર્પ અણી રાખો તો તમારો રંગ વ્યવસ્થિત અને ઝડપથી પૂરાય. જુઓ, આપણે હમણાં બધા જ સ્ટારમાં સરસ મજાનો રંગ પૂરી લેશો ને, એટલે સરસ મજાનું અહીંયા થઈ જશે. ચાલો હવે નીચેની લાઈન લઈએ. ધ્યાન રાખવાનું બાળ મિત્રો કે રંગ જો મારે જ નીકળી ગયો બહાર, તમે પણ ધ્યાન રાખજો રંગ બહાર નીકળે નહીં, તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે દરેકે, બરાબર? અને સ્ટારની અંદર જ રંગ પૂરાય. બાળમિત્રો, આ પેટર્ન જે છે તે તમને દેખાતા નો ડાઉટ પહેલી નજરે અઘરી જ લાગશે, પણ તમે જોયું ને, મારે દોરતા જરાય વાર લાગી. શા માટે? કારણ કે મને એક વખત ખ્યાલ આવી ગયો કે ભાઈ કેવી રીતે ક્યાં ટપકાથી ક્યાં જવાનું છે, પછી દર વખતે તે સેમ જ રીતે આપણે દોરવાનું છે. પહેલા આછું આછું દોરવું દરેકે, ત્યાર પછી ઘાટું કરવું, જેથી કરીને આછું એટલા માટે દોરવું કે કદાચ ભૂસવું પડે તો તમારું પેસ જે છે તે ડર્ટી ના થાય, ક્લીન જ રહે, બરાબર? અને પછી વ્યવસ્થિત સ્ટાર થઈ ગયા બાદ ડાર્ક એટલા માટે કરવો, સ્ટાર ઘાટો એટલા માટે કરવો કે તમને ખ્યાલ આવે કે અહીંયા સ્ટારનો આકાર બને છે તો મારે એટલામાં જ રંગ પૂરવાનો છે, નહીં તો રંગ પૂરતી વખતે પ્રોબ્લેમ પડશે, બરાબર છે? જુઓ, હવે આપણે એક જ સ્ટાર બાકી રહ્યો છે, પછી ક્યાંક ક્યાંક હજી આપણે પૂરવાનો છે રંગ, નાના નાના ખાના ત્રિકોણાકારમાં, એ પણ જોઈ લઈએ. આ એક સ્ટાર આપણે આપણો પૂરો કરી લઈએ. થઈ ગયો. હવે અહીંયા જે આ ત્રિકોણાકાર ભાગ બને છે તેની અંદર પણ રંગ પૂરવાનો થશે. અહીંયા પણ, અહીંયા પણ, અહીંયા પણ, અને આ ત્રિકોણ અને એક અહીંયા. ત્યાર પછી એવી જ રીતે નીચે પણ પૂરવાનું થશે. જે અર્ધ ત્રિકોણ બને છે તે દરેકમાં બરાબર વ્યવસ્થિત સરસ મજાનું. જુઓ, તમે જોઈ શકો છો કે કેટલા સરસ મજાના સ્ટાર દેખાય છે. દેખાય છે ને? કેટલા સરસ મજાના સ્ટાર દેખાય છે. તો આવી રીતે સરસ મજાની આપણી આખી પેટર્ન પૂર્ણ થઈ છે. ત્યાર પછી સામેના પેજે આપણે જોઈએ તો કે પેટર્ન પૂર્ણ કરો. ખાલી ખાનું, લાઇનિંગ ડોટ, ખાલી લાઇનિંગ ડોટ, ખાલી. હવે અહીંયા આવશે લાઇનિંગ. બાળમિત્રો, વારંવાર કહું છું, તમારે સ્કેલની મદદથી જ કરવાનું છે. ડોટ ખાલી, લાઇનિંગ ડોટ ખાલી, લાઇનિંગ ડોટ ખાલી. હવે લાઇનિંગ આવશે, પછી ડોટ ખાલી, ફરી પાછી લાઇનિંગ, બરાબર? ચાલો, ખાલી લાઇનિંગ ડોટ, ખાલી લાઇનિંગ ડોટ, ખાલી લાઇનિંગ. ડોટ ખાલી, લાઇનિંગ ડોટ ખાલી, લાઇનિંગ ડોટ ખાલી. અહીંયા આવશે લાઇનિંગ. તમે આમાં આપેલા છે એવી જ રીતે આવી રીતે પણ ડોટ કરી શકો,
અને એમનેમ પણ કરી શકો. તો આ રીતે આપણી પેટર્ન પૂર્ણ થઈ ગઈ. ત્યાર પછી ફરી પાછો રંગ પૂરવાનો જ આવે છે, પણ કેવી રીતે પૂરવાનો છે તે પણ જોઈ લો. અહીંયા વ્યવસ્થિત રીતે જ પૂરાવો જોઈએ, જો કાંઈ પણ ભૂલ પડશે તો બરાબર નહીં થાય. આવી રીતે પટ્ટો અહીંયા પણ આખા પટ્ટામાં જ પૂરવાનો થશે. જુઓ, આખે આખો પટ્ટો જે છે તેમાં જ રંગ પૂરવાનો થશે, બરાબર. આવી જ રીતે આખો આ પટ્ટો યાદ રાખવાનો, આ પટ્ટામાં આપણે રંગ પૂરીએ છીએ, બહાર નીકળી ના જવું જોઈએ. ખાસ ધ્યાન રાખજો, ખાસ જોજો, નહીં તો ભૂલ પડશે અને તમારી જે પરફેક્ટ ડિઝાઇન, જે પેટર્ન બનવી જોઈએ તે પેટર્ન બનશે નહીં, બરાબર. ચાલો હવે પણ અહીંયા પણ એમ જ સરસ મજાનો આવી રીતે રંગ પૂરતો જવાનો. આવી રીતે બરાબર છે. અહીંયા આવી રીતે આખો પટ્ટો આવી રીતે પૂર્ણ થઈ જાય. અહીંયા પણ આવી જ રીતે આમાં જરાય વાર નહીં લાગે, તમારે ઝડપથી રંગ પૂરાઈ જશે. હવે આ છેલ્લો પટ્ટો જો, અને અહીંયા પણ આવશે. તો આ રીતે આપણી આખી પેટર્ન પૂર્ણ થઈ ગઈ. તો બાળ મિત્રો, આજે આપણે ચર્ચા કરી ક્વેશ્ચન નંબર 14 અને 15 ની, કે પેટર્ન પૂર્ણ કરો, તેમાં સરસ મજાની પેટર્ન દોરી અને રંગ પણ પૂર્યો. તો આજના લેક્ચરમાં અહીંયા સુધી જ. ફરી મળીશું આવી જ સરસ મજાની નવી માહિતી સાથે આવતા લેક્ચરમાં. થેન્ક યુ.